કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું બાલસભા કિડ્સ ચેનલ પર આજે આપણે ધોરણ ચાર ગુજરાતી વિષયમાં ઠંડી કાવ્ય જોઈશું એ પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે હવે આ ઠંડી કાવ્ય છે તેના લેખક છે કૃષ્ણ દવે અને આ કાવ્ય દ્વારા આપણને ઋતુને સમજ સરસ રીતે આપવામાં આવી છે આ આ આપણે કાવ્યને ગાન કરી લઈએ અને પછી તેની સમજ મેળવશું તો ચાલો મિત્રો તમારે પણ મારી સાથે ગાવાનું છે ગાશો ને તો ચાલો આપણે કાવ્ય ગાઈએ કહે ટમેટું મને કહેજમાં બહુ લાગે છે ઠંડી દૂદી માસી દૂદી માસી જટ પહેરાવો બંડી આના હતા પર રમતા અડકો દડકો મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફ ના ગામ કોને ફ્રીજ બનાવ્યું એમાં નથી હોફનું નામ ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીઝનો લેવા માટે ઘારી મુરાબાઈએ ટમેટાને ટપાક ટપલી મારી દળદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીઝની બહાર બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર ત્યાં ના બે કિરણો આવ્યા પાર કરીને સડકો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો આ કાવ્યમાં આપણને શિયાળા ઋતુની સમજ આપવામાં આવી છે કે શિયાળામાં આપણને કેવો સૂરજનો તડકો મીઠો લાગે છે જેમ કે ટમેટું છે એ ફ્રીજમાં હતું તો ઠંડી જ ખાલી નથી ગમતી પછી આપણને સૂરજનો તડકો પણ ગમે છે તો શિયાળામાં આપણે જ્યારે તડકો લઈએ છીએ તે આપણને ખૂબ જ મીઠો લાગે છે એટલે કે દરેક ઋતુનું આગવું મહત્વ છે એ આ કાવ્યમાં આપણને સમજાવવામાં આવ્યું છે તો મિત્રો હવે તમે તમારી રીતે આ કાવ્ય ગાજો અને તમારા લેખનમાં એક વખત લખી લેજો જેથી કરીને તમને યાદ રહી જાય હવે આનું સ્વાધ્યાય છે એવું નેક્સ્ટ વિડીયોમાં રજૂ કરીશ આવજો